के अमुक वातों से जब मान स्वामी के प्रेम प्रकाश स्वामी के जादव जी भगत ये बहुत समझो नक्शाणा लोगों से अटले ये जे के એમાં અમારી સંમતિ જોઈ છે. આ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજી, અને તેમણે ભુજની સહજાનંદ કોલેજમાં થયેલા માસિક ધર્મના વિવાદ બાદ કૃષ્ણ સ્વરૂપ સ્વામીના એ નિવેદનને સમર્થન આપ્યું કે જે રજસ્વલા સ્ત્રીના હાથનું ખાવાથી વ્યક્તિ નર્કમાં જાય છે, જેને બીજો અવતાર બળદ અને શ્વાનનો મળે છે. હરિકૃષ્ણદાસજી શબ્દો તો શાલીન વાપરી રહ્યા છે, પરંતુ બીજી તરફ દ્રઢપણે કહી રહ્યા છે કે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીએ કોઈને અડવું ના જોઈએ. અત્યાર સુધી પ્રજા શૈક્ષણિક છે, ભણેલી ગણેલી પ્રજા છે, એટલે પ્રજાને આવા શબ્દો સારા ના લાગે, એટલે વિવેકપૂર્ણ ભાષા વાપરવી જોઈએ. અને અમારા સંપ્રદાયમાં પણ ભગવાનની આજ્ઞા છે કે માસિક ધર્મમાં રહેલા બહેનો જ્યાં સુધી માસિક ધર્મમાં હોય ત્યાં સુધી એને કોઈને અડવું નહીં. કાલુપુર જ નહીં, અન્ય પાંખો પણ પોતાનું સમર્થન જાહેર કરી ચૂકી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ પણ નિવેદનને યોગ્ય ગણાવ્યા બાદ હવે ગઢડા મંદિરના સંતો કહી રહ્યા છે કે વિડીયો સાથે ચેડા કરીને વાયરલ કરાવો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, અંગ્રેજ સરકાર બધા બહુ આદરથી જોતા, એ શિક્ષાપત્રીમાં જ આ બધા નિયમો અને ધર્મો બતાવેલા છે. એ પ્રમાણે ભુજ અનુસર ભુજ મંદિર અનુસરે છે, એમાં કશું નવું કંઈ કર્યું નથી. સવાલ સમર્થનનો નથી, સવાલ છે જૂની માનસિકતા અને એ કુરિવાજોના સમર્થનનો, જેણે સ્ત્રીઓને સદીઓથી પીડા આપી છે. ટેકનોલોજી આપણે અપનાવી તો હવે મગજના સાચા દ્વાર ખોલતા ક્યારે થઈશું? દીપેન પડિયાર સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.